આજે દિલ્હીથી એર ઇન્ડિયાના એક ઓફિસર કેશોદ એરપોર્ટ ખાતે આવતા, જે 2000 થી કેશોદ એરપોર્ટ બંધ છે એને રિસ્ટાર્ટ કરવા માટે આવેલા, અને 50 એક મહાનુભાવ કેશોદના ડેલિગેટ પર્સનને સાથે મિટિંગ ગોઠવેલી, અને કેશોદને એરપોર્ટ આપણે સ્ટાર્ટ કરવા માટે બધાના સૂચનો અને મંગાવેલા. એરપોર્ટ આપણે મોસ્ટલી સપ્ટેમ્બરથી કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાંથી સ્ટાર્ટ થાય એવી પૂરી શક્યતા છે. રૂટ અમદાવાદ કેશોદ, મુંબઈ કેશોદ અમદાવાદ, 4 દિવસ ફ્લાઇટ એવી રીતે ચલાવશું, અને 3 દિવસ અમદાવાદ કેશોદ સુરત, સુરત કેશોદ અમદાવાદ, 3 દિવસ આ રીતે ફ્લાઇટ ચલાવશું એવી બધાની સંમતિ થઈ અને એવી રીતે રિપોર્ટ મૂકેલો છે. જે આપણે આગળ અનુસંધાન આવશે ત્યારે આપણે રિપોર્ટ પછી જણાવશું. કેશોદમાં 95% ઓક્યુપન્સી કેશોદ એરપોર્ટની મુંબઈ માટે મળે, ડેઇલી ફ્લાઇટ ઓપરેશનની આપણી માગણી છે. જે તે સમયે 86માં જ્યારે આપણે વાયુદૂત ઓપરેટ કરતા 50 સીટનું એવરો, ત્યારે પણ 95% ઓક્યુપન્સી આપણા કેશોદ એરપોર્ટમાં હતી, જે 50 કિલોમીટરના રેડિયસમાં આપણું સેન્ટ્રલ પોઈન્ટ ઉપર આપણું કેશોદ એરપોર્ટ આવેલું છે. અને લોડ ફીડર રૂટમાં, ગુજરાતના કોઈપણ ફીડર રૂટમાં લોડ મળે એના કરતાં કેશોદનો લોડ બધા કરતાં વધારે છે. જ્યાં બધે 40-45-50ની એવરેજ હોય, આપણી 95% ઓક્યુપન્સીનું આ કેશોદ એરપોર્ટ છે. કેશોદ ટ્રાફિકમાં લોડ મળવાના અનુસંધાને કેશોદ એક 50 કિલોમીટર રેડિયસમાં આવેલું એરપોર્ટ છે. ફરતી બાજુ જેમાં જૂનાગઢ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, પછી વેરાવળ, સોમનાથ, સાસણ, તાલાળા, માંગરોળ, ચોરવાડ આ બધા સેન્ટર પોઈન્ટ છે, જે બધા 50 કિલોમીટરની રેડિયસમાં આવેલા છે. મેઇન બિઝનેસ છે ફિશરીઝનો, વેરાવળની, જે એક્સપોર્ટ કરે છે. એના બાયર્સ બધા જાપાન અને ચાઇનાથી આવે છે. એ લોકોને આવવા માટે એટલી બધી અગવડતા અક્ષર અમદાવાદ એરપોર્ટથી એ લોકોને બાય રોડ આવવું પડે એવી પરિસ્થિતિ હાલની છે. જો કેશોદ એરપોર્ટ ચાલુ થાય તો લોડ બાબતમાં કોઈ શક નથી કે પૂરેપૂરું 95% ઓક્યુપન્સી ઉપર ફ્લાઇટ ચાલશે. આજે ઇન્ડિયન એરલાઇન્સ વાળાની એક મિટિંગ મળી એરપોર્ટ ખાતે, એની અંદર કેશોદ એરપોર્ટ ફરીથી શરૂ કરવા માટે થઈ અને પ્લેન ચાલુ કરવા માટેની ચર્ચા માટે થઈ, અને અનેક વેપારી આગેવાનો સાથે આજ કેશોદમાં જે મુખ્ય સાહેબ આવ્યા હતા એની સાથે વાત થયા મુજબ, એમાં છેલ્લે ખરેખર કેશોદ એરપોર્ટ જે છે છેલ્લા 15-17 વર્ષથી આ બંધ છે, પરંતુ જે તે વખતની નબળી નેતાગીરીના કારણે આ એરપોર્ટ બંધ થયું હતું. એરપોર્ટ બંધ થયું ત્યારે પણ પૂરેપૂરું કલેક્શન મળતું હતું, અને અત્યારે કેશોદમાંથી ઓછામાં ઓછી 15-20 બસ જે છે એ સાંજે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીમાં સુરત જાય છે. કેશોદથી અમદાવાદ ઓછામાં ઓછી 10-12 બસ જે છે એ સાંજના સમયે રાતે 8 વાગ્યા પછીથી 12 વાગ્યા સુધીમાં જાય છે. કેશોદ બોમ્બે છે એ બપોરના 1 વાગે ઓછામાં ઓછી 5-6 બસ જાય છે. એટલે કેશોદથી બોમ્બે શરૂ કરે વાયા સુરત એવી અમે માગણી કરી છે સાહેબ પાસે, અને કેશોદથી વાયા સુરત થઈને મુંબઈનું પ્લેન ચાલુ કરે, અથવા અમે બીજો વિકલ્પ એ પણ આપ્યો કે કેશોદથી અમદાવાદ વાયા કેશોદથી વાયા અમદાવાદ અને બોમ્બે 3 દિવસ કેશોદથી સુરત અને બોમ્બે આ રીતની કાયમી પ્લેનની સર્વિસ કેશોદ એરપોર્ટને મળે, અને એ ફરીથી કાર્યરત થાય. આજ વર્ષો થયા, મેન્ટેનન્સ, પગાર, ખર્ચ આ બધું સરકારમાંથી બોજારૂપ છે, અને ટ્રાફિક પણ મળી રહે એવી હકીકત છે. અને અહીંયા આવેલા તમામ લોકોએ આ બાબતે એક બુલંદ માગણી કરી હતી કે પ્લેન જે છે એ કેશોદમાંથી શરૂ કરવામાં આવે, અને એરપોર્ટના અધિકારીએ અમને ખાતરી આપી છે કે ઓગસ્ટ મહિનાના મિટિંગ અમારી મિટિંગ મળશે ત્યાર પછી કેશોદને કાયમી માટે પ્લેનની સર્વિસ આપીશું.